શિવરંજની બ્રિજ નીચે રૂપિયા 1.45 કરોડની રોકડ એસબીઆઈ બેંકમાં ભરવા આવેલા જે કે બુલિયનના માલિક હિતેશભાઈ ઝવેરીની દિન દહાડે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને રૂપિયા 1.9 કરોડની લૂંટ ચલાવી હતી. આ ઘટનાના એક દિવસ બાદ પણ હજુ સુધી પોલીસ આરોપીઓને પકડવામાં સફળ રહી નથી. છેલ્લા એક વર્ષમાં લૂંટારૂઓએ સોની વેપારીઓ પૈકી ઘાટલોડિયામાં પંકજ સોની, બોડકદેવમાં પ્રકાશ સોની અને શિવરંજનીમાં હિતેશ ઝવેરીની ફાયરિંગથી હત્યા કરીને લૂંટ ચલાવી હતી. આ ત્રણેય ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ રહી છે ત્યારે સોનીઓની સુરક્ષા માટે અમદાવાદ સોની એસોસિએશને બેઠક યોજીને એક દિવસ પ્રતિક બંધ રાખવાની જાહેરાત કરી છે. જ્વેલર્સ મિત્રોને અને અમારા આંગળીયા સાથે સંકળાયેલા વેપારીઓ મિત્ર માટે આ બનાવો ઘણા બનતા જાય છે અને એવા એક પણ તત્વો હજી સુધી નથી પકડાયા. કાયમ માટે આ ગુજરાતની એક સેફ્ટીનો પ્રશ્ન છે. અમે ગ્રાહકો સાથે કામ કરનાર વેપારી ભાઈઓ છીએ, બહેનો માટે પણ આ પ્રશ્ન કાલે બનશે. જો તમે ખરીદી કરવા આવશો, આજે અમને ટાર્ગેટ કરવામાં આવે છે, કાલે અમારા ગ્રાહકને પણ ટાર્ગેટ કરવામાં આવશે, તો આ બનાવને અમે વખોડી કાઢીએ છીએ. અમદાવાદ સોની એસોસિએશનની બેઠકમાં માણેક ચોક સોના ચાંદી દાગીના એસોસિએશન, ચોકસી મહાજન અમદાવાદ, રતનપોળ સોના ચાંદી મહાજન, ગોલ્ડ ઓર્નામેન્ટ્સ હોલસેલ એસોસિએશન, જ્વેલર્સ એસોસિએશન અને સીજી રોડના એસોસિએશનના પદાધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં સોનીઓની સુરક્ષા અને પોલીસ બંદોબસ્તના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેમાં એક દિવસના પ્રતિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બંધમાં અમદાવાદના 35 જેટલા એસોસિએશન અને 5000થી વધુ જ્વેલર્સના વેપારીઓ જોડાયા છે. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટના સોના ચાંદીના વેપારીઓ પણ આ બંધમાં સમર્થન આપે તેવી શક્યતા છે. પોલીસ કમિશનર અથવા કલેક્ટરને ગૃહમંત્રી સુધી આવેદનપત્ર આપવાની પણ વિચારણા કરી છે. પોલીસે એમના પ્રયત્નો કરતા હોય છે અને આવડા મોટા દેશમાં અને આવડા શહેરમાં દરેક વેપારીઓએ પણ પોતપોતાની રીતે સાવધાની રાખવી જોઈએ અને પોતાનો ધંધો યોગ્ય રીતે કરવો જોઈએ. પહેલો અમારા વેપારીઓ પણ સિસ્ટમ થોડી બદલવાની જરૂર છે, કારણ કે આ જે ધંધો છે અમારો એ અત્યારે જેટલી ગુપ્તતા રાખો એમાં વધારે મજા છે. પહેલાં વસ્તુ જુદી હતી, સમય અત્યારે બદલાયો છે. તો તમે નોટ લઈને રૂપિયા બેંકમાં ભરવા જાઓ કે કોઈપણ જગ્યાએ ડિલિવરી આપવા જાઓ કે માલની ડિલિવરી આપવા જાઓ, તો બાજુવાળાને પણ ખબર ના પડવી જોઈએ કે આપણી પાસે શું જોખમ છે, અને બને ત્યાં સુધી જોખમ સંતાડીને રાખવું હિતાવહ છે. સોનાના વેપારી હિતેશ ઝવેરીની હત્યાના પગલે બેઠક દરમિયાન વેપારીઓએ મૌન રાખીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. માણેક ચોકમાં લુહારની પોળમાં હિતેશભાઈની દુકાન આવેલી છે. આ પોળના વેપારીઓએ સામૂહિક બંધ રાખ્યું હતું. સોનીઓની હત્યા અને લૂંટના વધી રહેલા કિસ્સાથી સોનીઓમાં રોષ ફેલાયો છે. તેમણે પોલીસ અને સરકારી તંત્ર પર આક્ષેપ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. અમદાવાદ સોની એસોસિએશને પ્રતિક બંધ રાખીને સરકારી તંત્ર પાસે ન્યાયની માંગણી કરી છે, ત્યારે શું લૂંટારોને પકડવામાં નિષ્ફળ રહેલી પોલીસ સોનીઓની સુરક્ષા કરી શકશે? કેમેરામેન વિજય પટેલ સાથે અનિતા પટણી, વીટીવી અમદાવાદ.